માધવપુરમાં 8 સંતાનોની માતાને અપહરણિત પ્રેમી ભગાડી ગયો. પોલીસે પણ ફરિયાદ નહીં સાંભળતા નોંધારો બનેલો દેવી પૂજક પરિવાર જિલ્લા પોલીસ વડાને લેખિત ફરિયાદ કરી કોળી યુવક પાસેથી પતિને છોડાવવાની માંગણી કરી હતી. પોરબંદરના માધવપુર ગામે સાગર પ્રાથમિક શાળા પાસે રહેતી 8 સંતાનોની માતા દેવી પૂજક મહિલાને માધવપુરનો અપહરણિત ઢોળી યુવક ભગાડી જતા માધવપુર પંથકમાં ભારે ચકચાર જાગી છે. આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર પોરબંદરના માધવપુર ગામે માછીમાર વિસ્તારની બાજુમાં આવેલ સાગર પ્રાથમિક શાળાના પાછળના ભાગે ઘણા દેવી પૂજક પરિવારો રહે છે. તેમાંથી ઝવેર હરદાસ વાઘેલાની પત્ની જયાબેન 8 સંતાનો અને પતિને છોડીને અપહરણિત કોળી યુવક દેવા ગંગા સાથે 2 દિવસ પહેલાં નાસી જતા પંથકમાં ભારે ચકચાર જાગી છે. આ પહેલાં પણ 2-3 વખત 8 સંતાનોની માતા આ કોળી યુવક સાથે નાસી ગઈ હતી અને પોલીસે આ કોળી યુવકના કબજામાંથી છોડાવી હતી, જેના 8 માસ થયા નથી ત્યાં ફરી વખત આ દેવી પૂજક મહિલાને કોળી યુવક ભગાડી જતા 8 સંતાનો અને પતિ નોંધારા બની ગયા છે. દેવો અમારી પત્ની લઈને ભાગી ગયો. રોકડા 25,000, 8 બાળકું મૂકીને મને વી ગઈ. પાછા પૈસા જોયા તે પૈસા 25,000 રૂપિયા લઈ ગઈ રોકડ. પોલીસમાં જાણ કરી હવે 20 દિનમાં જાવું, અહીંયા નથી સાંભળ્યું. ઘરે આવીને દેવા ગાંગા કોરી લઈને ભાગી ગયેલ છે મારી ફોઈને. રૂપિયા 25,000 રોકડા લઈને ભાગી ગયેલ છે. પછી મારો મામો ગામમાંથી આવ્યો, તે જોયું તે 25,000 રૂપિયા નંબરે, ને પોલીસમાં જાણ કરી. પોલીસે ફરિયાદ જાણ સાંભળીને હવે છે અમારે ડીસપીમાં જવાનું છે. આ અંગેની જાણ માધવપુર પોલીસને કરવામાં આવેલ છે, તેમ છતાં કોઈ પગલાં ભરવામાં નહીં આવતા અંતે ઝવેર હરદાસ વાઘેલાએ જિલ્લા પોલીસ વડા પોરબંદરને લેખિત ફરિયાદ કરી છે. શાંતિલાલ મેવાડા, S9 ન્યૂઝ, માધવપુર.